વડાલીના વીમાના કામકાજ કરતા આધેડનું ફિલ્મી સ્ટાઇલથી અપહરણ કરનાર એક મહિલા આરોપી સહિત 5 આરોપીને પોલીસે ઝડપી લીધા. મહેસાણાના ખેરાલુ નજીક ખેતરની ઓડીમાં ગોંધી રાખેલ અપહરણને છોડાવ્યા. સાબરકાંઠા જિલ્લામાં વડાલી તાલુકામાં વીમા એજન્ટ તરીકે કામ કરતા આધેડનું ગુરુવારે ફિલ્મી સ્ટાઇલથી અપહરણ કરવામાં આવ્યું હતું. મહિલાએ સહિત 5 લોકોએ અફરીત પાસેથી પૈસા પડાવવા માટે થઈને 7 આરોપીઓએ ષડયંત્ર ગોઠવી અપહરણ કર્યું હતું. અપહરણ કરનારે આધેડના પરિવાર પાસે 40 લાખની ખંડણીની માંગ કરી હતી. આધેડના પુત્રએ વડાલી પોલીસ મથકે જાણ કરતા વડાલી પોલીસ અને જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓ ઝડપી લીધા છે. અપહરણ દરમિયાન આધેડ સાથે બાઇક પર સવાર યુવક પણ અપહરણમાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું. અપહરણકારોએ આધેડને મહેસાણાના ખેરાલુ પાસેના ડાલીસણા ગામની સીમમાં આવેલ ઓરડીમાં ગાંધી રાખ્યા હતા, જ્યાંથી પોલીસે અપહૃત આધેડને છોડાવ્યો હતો. જિલ્લા પોલીસે અલગ અલગ 6 જેટલી ટીમો બનાવી આરોપીઓ સુધી પહોંચવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં DYSP, ઇન્ટર વિભાગ, LCB, SOG અને સ્થાનિક પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા હતા. કાવતરું ઘડનાર 7 આરોપીઓ પૈકીની મહિલા આરોપી સહિત 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને 2 આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. ધ્રુવ મારી, ZSTV, વડાલી. સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશનની હદમાં ધામડી ગામ છે. ધામડી ગામના રહીશ, કે જેમનું નામ જયંતિભાઈ રેવાભાઈ પટેલ છે, એ જયંતિભાઈનું ગઈકાલે રાત્રે વડાલી ટાઉનની બહાર જાહેર માર્ગ ઉપરથી અપહરણ કરવામાં આવેલું. અપહરણની ઘટનાની જાણ અમને પોલીસને થતાં તરત જ પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા જિલ્લાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી. એ ટીમોમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાબરકાંઠા, એના તમામ અધિકારીઓ સાથેની અને સ્થાનિક પોલીસની સાથેની જે ટીમો બનાવી આ અપહૃત વ્યક્તિ છે એમને છોડાવવા માટેના પૂરા પ્રયત્નો ચાલુ કરી દેવામાં આવેલા. બનાવની હકીકતમાં એવું જાણવામાં આવેલું કે એમની સાથે જે વ્યક્તિ, જેનું નામ સાગર નટોરભાઈ ચૌધરી છે, જે મોરડ ગામનો વતની છે, એ જ એમને મોટરસાયકલ ઉપર બેસાડીને લઈને ગયેલો અને મોટરસાયકલ ઉપર બેસાડી જે જગ્યાએ આ વ્યક્તિઓ આવવાના હતા ત્યાં એમની પાસે ઇફકો સાબરદાણની એડવાન્સ કોઈ પૈસાની લેવડ દેવડ બાબતે ચર્ચા કરવાની હોવાની જણાવવામાં આવેલું. ત્યાં આગળ એક એસેન્ટ ગાડી જેમાં એકદમ એની ઓવરટેક મોટરસાયકલની ઓવરટેક કરી આવી ઊભી રાખેલી, એ મોટરસાયકલમાંથી પાછળથી 2 માણસો ઉતરેલા અને સૌથી પહેલાં આ સાગર નટોરભાઈ ચૌધરી છે એને માર મારી એને ભગાડી મૂકેલો અને સાથે આ ભોગ બનનાર છે જયંતિભાઈ રેવાભાઈ એને જબરદસ્તીથી પકડી ગાડીમાં બેસાડી એનું અપહરણ કરી લઈ ગયેલા હતા. આ બનાવ બાબતની પોલીસને જાણ થતાં તરત જ જુદી જુદી ટીમો કામે લગાડી અને જે આ ભોગ બનનારની તપાસમાં સાહેબ છે એની પૂછપરછ કરેલી, ફરિયાદી એમનો પુત્ર છે એની પણ પૂછપરછ કરવામાં આવેલી. એ પૂછપરછમાં અમને જાણવા મળેલું કે જે અમુક બીજા સંડોવાયેલા આરોપીઓ છે એ આરોપીઓને એવી હકીકત મળેલી કે ભોગ બનનાર પાસે મોટી માત્રામાં પૈસાની રૂપિયાની રકમ આવેલી છે અને એ રકમ માંથી આપણને પણ કોઈ હિસ્સો મળી જાય એ રીતે એનું અપહરણ કરી અને એને જો ધાક ધમકી આપવામાં આવે, એને લઈ જવામાં આવે, અપહરણ કરવામાં આવે તો આપણને એક હિસ્સો મળી જાય એ આશયથી એનું અપહરણ કરવામાં આવેલું. અપહરણમાં જ વડાલીના સાગર સામળભાઈ પટેલ નામનો એક વ્યક્તિ સંડોવાયેલો હતો તથા તેની સાથે જે માસ્ટર માઇન્ડ કહેવાય છે એમાં જિજ્ઞાબેન દિલીપભાઈ પટેલ, કે જે સાગર સામળભાઈ સાથે અનૈતિક સંબંધો રાખી રહે છે, એનું પણ સંડોવણી જાહેર થયેલી. અપહૃત કરાયેલ વ્યક્તિ જયંતિભાઈ રેવાભાઈ પટેલને કેટલાક લોકો આ એસેન્ટ ગાડીમાં મહેસાણા જિલ્લાના ખેરાલુ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગામની ઓરડીમાં એને સંતાડી રાખેલો, ત્યાં એને માર મારવામાં આવેલો અને ફોન કરીને 40 લાખ રૂપિયાની ખંડણી પણ માગવામાં આવેલી. આ 40 લાખ રૂપિયા મેનેજ કરવા માટે અપહૃત તરફથી એના પુત્રને દબાણ કરવામાં આવેલું કે તું ગમે તેમ કરીને 40 લાખ રૂપિયાની વ્યવસ્થા કર અને મને છોડાવી જા, નહીં તો આ લોકો મને મારી નાખશે.
ટેલિફોનિક જેટલું પણ એમની પાસે આ રેકોર્ડિંગ હતું એ રેકોર્ડિંગ આધારે અમે અમારી ટીમો લગાડેલી અને ગણતરીના કલાકોમાં જ અમે આખું આ ઓપરેશન પાર પાડેલું, જેમાં જે મુખ્ય આરોપી છે સાગર શામળભાઈ પટેલ, જિજ્ઞાબેન દિલીપભાઈ પટેલ અને જે રેકી કરવાવાળો સાગર નટોરભાઈ ચૌધરી, ત્યાંથી માંડી અને ખેરાલુ તાલુકાના પરબતજી ઉમાજી ઠાકોર એવા તમામ જે આરોપીઓ સંડોવાયેલા છે એમની અમે ધરપકડ કરેલી અને અપહૃતને એકદમ સ્વસ્થ હાલતમાં જ અમે ત્યાંથી આ લોકોના ચુંગાલમાંથી છોડાવેલો છે. આ ગુનામાં બીજા પણ બે આરોપીઓની સંડોવણી જણાઈ આવેલી છે અને એ આરોપીઓને પણ અમે અટક કરવાની ગતિવિધિ